હેલો ફ્રેન્ડ્સ નોલેજ વિથ કરમમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે આપણે જોઈશું જે કમ્પ્યુટરના ખૂબ જ એમપી એવા પ્રશ્નો જે આગળની એક્ઝામની અંદર પૂછાઈ પૂછાયેલ છે અને આવને આવનારી એક્ઝામમાં પૂછવાની પૂર્ણ શક્ય શક્યતા છે એવા આજે આપણે પચાસ ક્વેશ્ચન જોઈશું જે મેં કમ્પ્યુટરના બે વિડીયો અપલોડ કર્યા છે આગળ તો એના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ અથવા તો તમે જે વિડીયોસની અંદર જઈ અને નીચે સ્ક્રોલ કરજો એટલે કે કમ્પ્યુટરના ટાઇટલવાળા ક્વેશ્ચન આવશે તો ચાલો સ્ટાર્ટ કરશું એ પહેલાં સૌથી પહેલાં આ ચેનલમાં નવા ફ્રેન્ડ્સ છે તો એ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો આથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય ક્લાસ થ્રીની એના માટે ખૂબ જ યુઝફુલ આ ચેનલ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ગયો કરી લ્યો અને બાજુમાં એક બે આઇકન દાબો આથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે તમને વિડીયો ઓટોમેટિક તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન આવી જાય તો ચાલો સ્ટાર્ટ કરશો નીચેના પૈકી કયો વિન્ડોઝ યુટિલિટી પ્રોગ્રામ છે જે ફાઇલનો યોગ્ય રીતે ગોઠવે છે જે એ છે ડીસ ડીફ્રેગમેન્ટ શું આવશે સી જવાબ ડીસ ડીફ્રેગમેન્ટ ફ્રેગમેન્ટર એટલે કે ફાઇલને પુનઃ રીતને સરખું ગોથ ગોઠવે છે નીચેના પૈકી કોના માઉસથી રમત ઝડપીથી રમાઈ શકાય શકાય છે તો એમાં આવશે જોયસ્ટિક તો જે જોયસ્ટિક છે ને ગેમને લગતું જે સાધન છે જે આથી જે જોઈસ્ટીકથી ગેમ ઝડપી રમી શકાય છે કમ્પ્યુટરના કયા પ્રોગ્રામથી જોવામાં આવેલ દરેક પેજની કોપી થાય છે અને અનુક્રમિકા બની જાય છે તો વેબ કરાવલર શું આવશે એમાં વેબ કરાવલર જે એસીઓ ભણ્યા હશે કમ્પ્યુટરની અંદર જેને વેબ કરાવલર લે શું ખબર હશે જે આ એક મોટો ટોપિક છે અત્યારે પાંચ મિનિટમાં તમને સમજાવી ના શકાય સીપીયુ કમ્પ્રાઇઝ ઓફ કન્ટ્રોલ મેમરી એન્ડ ખાલી જગ્યા યુનિટ તો એમાં આવશે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ શું આવશે એરિથમેટિક એન્ડ લોજિક આ જે હેડિંગ શું છે હેડિંગ છે ને જે એક્ઝામના નામ છે કે ક્યારે એક્ઝામ લેવાયેલી છે અને એની અંદર કયા એક્ઝામ કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટરના કયા ક્વેશ્ચન પૂછાયેલા છે તો નીચેના પૈકી કઈ એપ્લિકેશન ગૂગલે ચેટિંગ માટે લોન્ચ કરેલી છે તો ગૂગલની જે ચેટિંગ માટેની એપ્લિકેશન છે ને એલો છે કઈ છે એલો સી જવાબ પેનટીએમ કોમ્પ્યુટરના કયા ભાગ સાથે સંકળાયેલું છે તો માઇક્રો પ્રોસેસર તમે ઘણીવાર સાંભળ્યું તો પેટીએમ કોર ને એ બધું માઇક્રો પ્રોસેસર સાથે સંકળાયેલું છે માઇક્રોસોફ્ટ ઓફિસમાં સાનો સમાવેશ થતો નથી તો એમાં જો એક્સેલનો સમાવેશ થાય છે પાવર પોઈન્ટનો સમાવેશ થાય છે વર્લ્ડનો સમાવેશ થાય છે એન્ડ્રોઈડનો સમાવેશ થતો નથી માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર કમ્પ્યુટર એટલે કોમ્પ્યુટર પ્રિન્ટ વ્યૂ કમાન્ડ ક્યારે આપવામાં આવે છે જ્યારે કોઈ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કરવામાં આવે ત્યારે કેવું દેખાશે એ જોવા માટે જો એટલે કે જો કોમ્પ્યુટરમાં પ્રિન્ટ વ્યૂનું શા માટે યુઝ થાય છે તમે કોઈપણ પણ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવી છે એની પહેલાં એ તમારે જોવું છે કે કેવું પ્રિન્ટ નીકળશે એમાં પ્રિન્ટ વ્યૂ ઓપ્શન યુઝ થાય છે કઈ ભારતીય સંસ્થાએ સુપર કોમ્પ્યુટર પ્રથમ વિકસાવ્યું છે જો ભારતની કઈ સંસ્થા છે કે જે કોમ સુપર કોમ્પ્યુટર પ્રથમ વિકસાવ્યું તો સી ડેક કઈ છે ભારતની પ્રથમ સંસ્થા કે જેને સુપર કોમ્પ્યુટર પ્રથમ વિકસાવ્યું છે સી ડેક સિસ્ટમ સોફ્ટવેર એ શું છે તો સિસ્ટમ સોફ્ટવેર છે ને પ્રોગ્રામ લેંગ્વેજ છે શું છે સિસ્ટમ સોફ્ટવેર એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે પોસ્ટનલ કોમ્પ્યુટરમાં કયા ભાગો આવેલા છે તો પર્સનલ કમ્પ્યુટરના બધા ઉપરના ભાગો જે મેમરી સ્ટોરેજ છે પ્રોસેસર છે ઇનપુટ આઉટપુટ બધા કમ્પ્યુટરમાં જ પર્સનલ ભાગોમાં આવે છે નેટવર્કના કયા પ્રકારો છે લેન મેન વેન એટલે કે જે આ બધા નેટવર્કના જ પ્રકાર છે કમ્પ્યુટર માટેની આઈસી ચિપ્સ સામાન્ય રીતે સેની બનેલી હોય છે જે કમ્પ્યુટરમાં જે આઈસી ચિપ્સ હોય ને એ સિલિકોનની હોય છે કેની હોય છે સિલિકોનની નીચેના પૈકી કંઈક કમ્પ્યુટરની ભાષા નથી તો કોમ્પ્યુટરની ભાષા લેજે એની એક કીધું છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ તો જે સી પ્લસ પ્લસ છે જાવા છે એ ભાષા છે પણ યુનિક્સ છે ને એ ભાષા નથી કમ્પ એ છે ઓપરેટિંગ સિસ્ટમ છે એટીપીનું ફૂલ ફોર્મ શું થાય છે તો હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ કમ્પ્યુટર અને અન્ય સાધનો યુપીએસ સાથે જોડવામાં આવે તો યુપીએસનું આખું નામ શું થાય છે અન યુપીએસનું ફૂલ ફોર્મ થાય છે ડી જવાબ આવશે અન ઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય શા માટે યુઝ થાય છે યુપીએસ કે જ્યારે તમે કમ્પ્યુટરની જે કમ્પ્યુટરના બધી જે સાધનો યુપીએસ સાથે જોડો તો યુપીએસનું એ કામ છે કે જ્યારે પણ લાઇટ જાય તો પાંચ મિનિટ સુધી બધું ચાલુ રહી અને આરામથી તમે સટડાઉન બધી વસ્તુ કરી શકો ડબલ્યુ 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 એટલે કે વર્લ્ડ વાઈડ વેબ એ લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ યુઝર ક્યુ હતું તો મોઇઝેક શું છે મોઇઝેક એટલે કે વર્લ્ડ વાઈડ વેબ એટલે કે ઇન્ટરનેટને એક્સેસ કરવા માટે પ્રથમ બ્રાઉઝર ક્યુ હતું તો મોઇઝેક હતું ફોર્ટ્રાન એ પ્રોગ્રામ માટેની ભાષા છે શું છે ફોર ટ્રાન એ પ્રોગ્રામ ભાષા માટેની ભાષા છે તો ફોર એટલે તો ફોર ટ્રાન એટલે કે ફોર્મુલા ટ્રાન્ઝેક્શન શું થાય છે ફોર્મુલા ટ્રાન્ઝેક્શન એપલની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું જો તો કોણ કોણ હતું એ ખબર હોવી જોઈએ તો સ્ટીવ જોબ હતા સ્ટીવ આયા હતા ને રોનાલ્ડ વોયને હતા તો ટીમ કુક ના હતા એપલની સ્થાપનાની અંદર નીચેના પૈકી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ નથી તો માઇક્રોસોફ્ટ છે ને એ ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ છે એક મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ નથી એક કિલો બાઇટમાં બીટની સંખ્યા કેટલી હોય છે એક કિલો બાઈટ એટલે કે એક કેબી શું થાય છે એક કેબી તો જો બાઈટ પૂછ્યો હોત ને તો એક હજાર ચોવીસ આવે બાઈટ પૂછ્યું હોય એક કેબીમાં કેટલી બાઈટ હોત તો એક હજાર ચોવીસ આવે પણ એક કેબીની અંદર કેટલા બીટ હોય છે તો આઠ હજાર એકસો બાણું કેટલા હોય છે આઠ હજાર એકસો બાણું હોય છે હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે એક બાઈટ એટલે કેટલા બીટ થાય છે શું એક બાઈટ એટલે કેટલા બીટ એ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે ચાલો આગળ જોઈશું વાણિજ્યક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવનાર પહેલું કોમ્પ્યુટર ક્યુ હતું એટલે કે જે વાણિજ્યની અંદર યુઝ કરવામાં આવેલું પહેલું કોમ્પ્યુટર હતું યુનિવેક ક્યુ હતું યુનિવેક ઈ પ્રોમનું ફૂલ ફોર્મ શું થાય છે ડબલ ઈ પ્રોમનું તો ઇલેક્ટ્રોકલી ઇનેબલ સોરી ઇલેક્ટ્રોકલી ઇરેઝિબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી શું થાય છે જો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકલી ઇરેઝિબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી માર્ટ સેલો એ ક્યાં કોડનું નામ છે તો એક એન્ડ્રોઈડ વર્ઝન છે કે સેલો છે કિટકેટ છે માર્ટસેલો છે ઓરિયો છે આ બધા એન્ડ્રોઈડના વર્ઝન છે એ તો તમને ખ્યાલ જ હશે એન્ડ્રોઈડ યુઝ કરતા હોય છે એટલે નીચે દર્શાવેલ કઈ કંપનીએ તાજેતરમાં યાહુને ખરીદી છે તો યાહુને કઈ કંપનીએ ખરીદી છે તો વેરી ઝોને કઈ કંપની વેરી ઝોન કંપની દ્વારા યાહુને ખરીદવામાં આવેલી છે નીચેના નીચેનામાંથી કઈ સમસ્યા કોમ્પ્યુટરમાં ઉદ્ભવી શકે છે તો કોમ્પ્યુટર ક્રાઇમ શું કમ્પ્યુટર ક્રાઇમ ઉદ્ભવી શકે છે કે વાયરસ આવી જાય છે તમારા કમ્પ્યુટરની અંદર એ બધું સમસ્યા ઉદ્ભવે છે બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે તો બાઇનરી પદ્ધતિની અંદર હોય છે બે અંક કેટલા હોય છે બે અંક કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું હોય છે જો પૂર્વ નિર્ધારિત રીતેનું નામ શું હોય છે ન્યૂ ફોલ્ડર નામ હોય છે અને પૂર્વ નિર્ધારિત રીતે રંગ કેવો હોય છે પીળા રંગનું આઈ એસ પી એનું ફૂલફોર્મ શું થાય છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સીડી રોમ એનું ફોર્મ શું થાય છે કોમ્પેક્ટ ડિસ્ટ રીડ ઓનલી મેમરી ડી જવાબ હેડર ઓફ ઓફટન હેવ ધ ફાઇલ એક્સટેન્શન તો હેડર હેડરફાઇલનું એક્સટેન્સન શું થાય છે તો ડોટ એચ તો નોટપેડમાં તમે હેડર હેડરફાઇલ બનાવો તો એનું એક્સેસન હોય છે ડોટ એચ હવે જો વુ ડેવ વુ ડેવલોપ ધ પીએચપી પ્રોગ્રામિંગ લેંગ્વેજ તો પીએચપી પ્રોગ્રામિંગ લેંગ્વેજ કોનીએ ડેવલપ કરી હતી તો રેઝ્યુમ લેડ ઓફ લેડોફે કોનીએ રેઝ્યુમ લેડ ઓફ

મોસ્ટ ઇમ્પોર્ટેડ પીસ ઓફ ધ હાર્ડવેર તો હાર્ડવેરનું મુખ્ય ભાગ કયો હોય છે સીપીયુ શું હોય છે સીપીયુ વુ ક્રિએટેડ ધ સી લેંગ્વેજ તો સી લેંગ્વેજ ડેવલપ કોને કરી હતી તો સી લેંગ્વેજના ડેવલપ છે ડેનિસ રેચી કોણ છે ડેનિસ રેચી પીએચપીના ડેવલોપર કોણ છે રેઝ્યુમ લેડ ઓફ એ સી સી લેંગ્વેજના ડેવલપ કોણ છે ડેનિસ રેચી ઈમેલ એડ્રેસમાં યુઝરનેમ પછી ક્યુ ચિહ્ન મૂકવામાં આવે છે તો યુઝરનેમ પછી છે ને એટ ધ રેટ મૂકવામાં આવે છે એમએસવર્લ્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે શું એમએસ વર્લ્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી છે અલ્ટર પ્લસ એફ એઇટ શું થાય છે મેક્રો માટેની શોર્ટકટ કી અલ્ટર પ્લસ એફ USB એનો બી એનું ફૂલ ફોર્મ શું થાય છે તો યુએસ ફૂલ ફોર્મ થાય છે યુનિવર્સલ સિરિયલ બસ એ જવાબ જી યુ આઈ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ જીયુઆઈનું ફોર્મ શું થાય છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે તો રીડ ઓનલી મેમરીને કેને રીડ ઓનલી મેમરી એને ફક્ત વાંચી શકાય છે એટલે રોમને રોમ જવાબ આવશે નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો તો રેસ્ટર છે ને એક ગ્રાફિક્સનો પ્રકાર છે શું છે નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે જણાવો તેમાં આવશે રેસ્ટર માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિદાર રીતે ક્યુ વેબ બ્રાઉઝર ઉપર ઉપલબ્ધ હોય છે તો ઇન્ટરનેટ એક્સપ્લોરર તમે કોમ્પ્યુટરની અંદર જે વિન્ડો સેવન કે વિન્ડો ટેન કે ગમે તે ઇન્સ્ટોલ કરાવો તો એની અંદર બાય ડિફોલ્ટ હોય છે એક બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લોરર બી સિવાય જો આ ટેગ છે બી એચ ટીમની અંદર એક ટેગ આવે છે બી અન્ય સિવાય ટેગ કઈ ટેગ વડે અક્ષરોને એચ ટીમમાં બોલ્ડ કરી શકાય છે તો સ્ટ્રોંગ શું એવો એક ટેગ આવે છે સ્ટ્રોંગ બી એટલે તો બોલ્ડ જ થશે સ્ટ્રોંગ એવો ટેગ આવે છે જેના વડે અક્ષરોને બોલ્ડ કરી શકાય છે એચટી મલ દસ્તાવેજો ને આ પ્રકારથી સંચિત કરી શકાય છે એચટીએમએલના જે દસ્તાવેજ હોય ને એને આસ્કી અક્ષરથી સેવ થાય શું થાય છે એચટીએમના જે દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ હોય એ આક્ષેથી સેવ થતા હોય છે ઇમેલની સેવા આપતી સંસ્થાને શું કહેવાય છે હોસ્ટ નેમ કહેવાય શું કહેવાય છે હોસ્ટ નેમ એટલે કે હોસ્ટનેમ એટલે કે જીમેલ છે એ બધું હોસ્ટનેમ છે જીમેલને કહેવાય છે હોસ્ટનેમ કોષ્ટકની રચના બદલ કોષ્ટકની રચના બદલવા કયો એસક્યુએલ આદેશ વપરાય છે એટલે કે ડેટાબેઝ ડેટાબેઝનો ક્વેશ્ચન છે એટલે કે કોષ્ટક એટલે કે ટેબલ એને બદલવા માટે એસક્યુએલનો આદેશ કયો હોય છે તો અલ્ટર કયો હોય છે અલ્ટર એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે તો એફ ફાઈ જે પાવર પોઈન્ટ તમે ઓપન કર્યું છે તો એની અંદર તમારે સ્લાઇડ શો એટલે કે ફૂલ સ્ક્રીનમાં જે જોવું છે તો એને એફઆઈ દબાવશો એટલે ફૂલ સ્ક્રીનની અંદર ઓટોમેટિક સ્લાઇડ શો થવા મળશે આઈપી એનું ફૂલ ફોર્મ શું થાય છે ઇન્ટરનેટ પ્રોટોકોલ શું થાય છે ઇન્ટરનેટ પ્રોટોકોલ જો કન્ફ્યુઝ ના થતા ઇન્ટ્રાનેટ પણ આપેલું હશે તો ઇન્ટ્રાનેટ નથી લખવાનું ઇન્ટરનેટ પ્રોટોકોલ એવું ટીક કરવાનું છે બિનજરૂરી ઇમેલ ક્યાં નામે ઓળખવામાં આવે છે તો જંકમેલ શું થાય છે જંક મેલ જો તમારે જે ઈમેલ હશે ઈમેલ આઈડી તો એની અંદર ઘણા નકામાં પણ ઈમેલ આવતા હશે જેને કહેવાય છે જંકમેલ એ ડબલ ટીપીનું ફૂલ ફોર્મ શું થાય છે હાઈપર ટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ તો આજે આપણે જોયા ફ્રેન્ડ્સ પચાસ ક્વેશ્ચન તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડિયોને સબ વિડીયોને લાઈક કરી દો ફ્રેન્ડ્સ અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં બે આઇકન છે તેને ક્લિક કરો આથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે તરત જ તમને નોટિફિકેશન આવી જાય તો થેન્ક યુ સો મચ વિડિયો જોવા માટે આવી રીતના વિડીયો જોતા રહ્યો અને તમારી તૈયારી સારી બનાવતા રહ્યો